ગુજરાતના ડાયમંડ મેટ્રોમાં એક ગ્લોબલ સ્કૂલમાં જવાનું બન્યું શાળા ખરી પણ ફાઇવ સ્ટાર હોટલ વધુ લાગે બધું જ બધું હાઈફાઈ અને આલિશાન વિશાળ મેદાનમાં ઘટાદાર વૃક્ષો ખરા પણ એ બ્યુટી પાર્લરમાંથી હેરસ્ટાઈલ કરાવીને આવ્યા હોય તેવા ઘાંટીલા અને ઢાળ દરેક ક્લાસરૂમ એસી દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ પ્રત્યેક ટીચર અપ ટુ ડેટ પણ એ શિક્ષક ઓછા અને એર હોસ્ટેસ વધુ લાગે વર્ગમાં વિશાળ ભીત જેવડા સ્ક્રીન અને તેના પર ફિલ્મ કેપ્શન એનિમેશનથી ભણાવવામાં આવે સંચાલકે કહ્યું સર અહીં બધું ટેકનોલોજી બેઝ છે ચાઇલ્ડને લાયન કે પેરોટ પર સ્ક્રીન પર બતાવીએ યુ સી એક્સપીરિયન્સ લાઈવ ધી ફીલ એમેઝ દોઢ બે કલાક પછી સંચાલક કમ ઉદ્યોગપતિની વિદાય લીધી ત્યારે મેદાનમાં સ્મશાનવત શાંતિ હતી બાળકો એસી ક્લાસીસમાં ભરાઈને કૃત્રિમ માહોલમાં પોપટને સ્ક્રીન પર જોતા હતા અને મેદાનના વૃક્ષો પર સાચુકલા પોપટ ચકલી કબૂતર લટાર મારતા હતા મને લાગ્યું કે આ પંખી પદાર્થ કોઈ ભૂલકાને મળવા ઉત્સુક હતા આપણે કુદરતની કેડી છોડી કૃત્રિમતાના હાઈવે પર વળી ગયા છીએ એવું નથી લાગ્યા કરતું કુદરતની ક્યારી મૂકીને બોન્સાઈની બબાલ આપણને કેમ વાલી લાગે છે નેચરલ પોઝનું સ્થાન એરેન્જડ સેલ્ફી લે તે અહંકાર તરફ પ્રયાણની નિશાની છે એવું દિલમાં નથી વસતું ક્યાં જઈ રહ્યા છીએ આપણે કૃત્રિમતાના કારાગૃહમાં ધકેલાતો માનવ સંકોચાતો જાય છે પોતે કંઈ પણ હાવભાવ કરે ત્યારે તેને પહેલો વિચાર આવે છે કે મારી બોડી લેંગ્વેજ મારી ચાડી તો નહીં ખાઈ જાય ને હસવાનું સ્ટાઇલમાં બોલવાનું સોફ્ટ સોફ્ટ પહેરવાનું ફેસ્ટિકેટેડ જીવવાનું મેનિપ્યુલેટેડ જન્મ પણ પ્લાન્ડ અને લગ્ન થીમ બેઝ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયા પછી મધર ડેના રૂપમાં એક આંદોલન શરૂ થયું ન્યૂયોર્કમાં પાંચ લાખ માતાઓ એકઠી થઈ તેઓએ અવાજ ઉઠાવ્યો અમે નિર્દોષ બાળકોને જન્મ આપીએ છીએ અને તમે એમને એકબીજા સાથે લડતા શીખવાડો છો શસ્ત્રોનું ઉત્પાદન ઓછું કરો તેનો વ્યવસાય બંધ કરો જો નહીં કરો તો જે શસ્ત્રોનું નિર્માણ કરશે જે શસ્ત્રોનો વ્યાપાર કરશે તેને અમે વોટ નહીં આપીએ આ સવાલ કેમ ઉઠ્યો ચૌદ વર્ષના બાળકને પિતાએ એક પિસ્તોલ ખરીદીને આપી આ પિસ્તોલ બરાબર ચાલે છે કે નહીં તે જોવા માટે તે બાળકે પોતાના જ ઓગણીસ વર્ગ મિત્રોને મારી નાખ્યા પાંચ વર્ષના બાળકને તમે રમકડાના રૂપમાં પિસ્તોલ આપો હોળી જેવા તહેવારમાં પિચકારી પણ પિસ્તોલના રૂપમાં આપો તો આગળ જતાં આ બાળક બંદૂક ચલાવનારો ન થાય તો બીજું શું થાય વિઝડમ બેન્કના રિપોર્ટમાં લખ્યું છે કે અમે કૃત્રિમ મગજનું ઉત્પાદન કરવા માગીએ છીએ અમે કેલ્ક્યુલેટરથી શરૂઆત કરી પછી કોમ્પ્યુટર બનાવ્યું આજે મોબાઈલ એવા બનાવ્યા કે જેમાં બધી જ સુવિધા હોય અમારો એવો પ્રયત્ન છે કે માણસને તેના મગજનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે અને હા અમે સાથોસાથ કૃત્રિમ જરૂરિયાતોનું નિર્માણ કરી રહ્યા છીએ તેને દિન પ્રતિદિન વધારવાની અમારી યોજના છે માઇક્રોવેવ વોશિંગ મશીન સ્વીપિંગ મશીન રોટી મેકર વગેરે જરૂરિયાતની વસ્તુઓ ન હતી પણ અમે તેની માર્કેટ ડિમાન્ડ ઊભી કરી દીધી છે આ વિઝડમને ડાપણ કહેવું કે પછી લોભ લાલચ લક્ઝરી વધે તેમ ગ્લોબલ ઇકોનોમી ઊંચકાય અને તે ઊંચકાય તો તેને વિકાસ કહેવાય કૃત્રિમતાનો હાઈવે આપણને વિદેશ બની ધકેલી દેવા માટે તો નથી ને સોચો ભાઈ જાતો સોચો